અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હાંસોલ પોલીસ ચોકી વિવાદોમાં ઘેરાય છે. નિર્દોષ એરલાઇન્સના કર્મીઓને ચોરીના આરોપમાં માર મારી જબરજસ્તી ગુનો કબૂલ કરાવવા પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવી એરલાઇન્સના કર્મીઓ સહિત સ્થાનિકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કરી પોલીસ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિગત મુજબ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાંસોલ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. ચોરીના જૂઠા આરોપમાં એરલાઇન્સના કર્મીઓ સાથે ગેરવર્તન આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, નિર્દોષ એરલાઇન્સના કર્મીઓને હાંસોલ પોલીસ ઉઠાવી લાવી બળપૂર્વક ગુનો કબૂલ કરાવવા માર માર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. એક પીડિતે જણાવ્યું હતું કે અમે કોઈ ચોરી કરી નથી, છતાં હાંસોલ પોલીસ અમને ઉઠાવી લાવી હતી અને 7 લાખની ચોરી કરી હોવાનું કહી બેરહેમીથી માર મારી ચોરીનો ગુનો કબૂલ કરાવવા ટોર્ચર કરવા લાગ્યા હતા. એરલાઇન્સના કર્મીઓનું કહેવું છે કે અમે ચોરી નથી કરી, છતાં પોલીસ જૂઠા કેસમાં ફસાવવાની કોશિશ કરી રહી છે. ચોરીની કોઈ FIR કે કોઈ અરજી ન હોવા છતાં જબરજસ્તી અમારી પાસે ગુનો કબૂલ કરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે એરલાઇન્સના કર્મીઓ સહિત મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકોએ પોલીસ ચોકીને ઘેરાવ કરી ન્યાયની માંગણી કરી રહ્યા છે. ફૂલ સિક્યુરિટી હોય તો અમને લોડર ને હાજર કરવાના હતા ત્યારે અમને એકલા ને મૂકીને એ લોકો જતા રહ્યા ને ત્યારે અત્યારે એમના સિક્યુરિટી સ્ટાફ ને હાજર કરવાના છે તો એમ કહે છે કે અમારો વકીલ આવશે ત્યારે હાજર થશે. કારણ બતાવ્યું કે હેલ્થ ઇઝ નોટ વેલ એવું કારણ બતાવવાનું કહે છે ને અમને લોડર ને પેલા ધકેલી ને પેલા માર ખવડાવી નાખી. જબરજસ્તી ગુનો કબૂલ કરવા કે તમે 7 લાખ રૂપિયા લઈ ગયા, 7 લાખ રૂપિયા જબરજસ્તી અમને ગુનો કબૂલ કરવા ગયા, ગુનો કબૂલ કરવા ખોટી રીતે માર માર્યો, ગુનો કબૂલ કરવા મજબૂર કર્યો, મજબૂર કરવા માર માર્યો અને અમારા ઉપર કોઈ કોઈ અમને કોઈ બચાવવા વાળા કોઈ નહીં, કોઈ નથી, કોઈ અમારી કંપની માં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ફ્લાઇટ ઓપરેશન ઉપર અમે નહીં જઈએ. બ્યુરો રિપોર્ટ અમદાવાદ.